કેશોદના મઢડા મુકામે સોનલ આઈ શતાબ્દી મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. સોનલ આઈમાના દર્શન કરી ધર્મસભા ખંડમાં પહોંચ્યા હતા. મઢડા ખાતે મોટી સંખ્યામાં મહેમાનો અને ભાવિકો હાજર રહ્યા હતા. આચાર્ય દેવવ્રત સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો પણ ખાસ જોડાયા હતા. આજનો આ કાર્યક્રમ એટલે ખરેખર આઈ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ. આ મહોત્સવ 100 વર્ષ પૂર્ણ કરી આજ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું હતું. આ શતાબ્દી વર્ષમાં આમ જોઈએ તો પૂરા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, ભાવનગર, પૂરા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, બધે 150 તળાવ એટલે 90 તળાવ બની ગયા છે. 60 બનવામાં છે, કદાચ બીજા એટલા જોડાએ સોનલ સરોવર અને સોનલ વન, ભલે 50 જાડવા પણ ઉછેરે, 500 વાવે પણ ઉછેરે, એ સમાજે નક્કી કર્યું. અન્ય સમાજ સાથે જોડાણા આ મોટી મહાવલી કે લોક કલ્યાણની વાત છે. આઈમાની ભાવના બીજાને ઉપયોગી. અમારા દુલા કાગ ભગત બાપુ એમ લખતા કે માડી આ માડી તારી દેલો દીવડો, આ કાગનો દીવડો, કોકના કેળાની અંજવાળીને ઓલવાય જાય. આ ચારણોની જેમ તમે જુઓ મહામૂલી આ ઋષિ. સોનલ માતાજીની 100મી શતાબ્દીની જે ઉજવણી છે, આ ઉજવણીના કાર્યક્રમની અંદર માનની રાજ્યપાલ શ્રી અત્યારે પધારી રહ્યા છે અને સાથે સાથે દેશના કૃષિ મંત્રી શ્રી રૂપાલા સાહેબ પણ આવી રહ્યા છે. અને સાથે સાથે જ્યારે આ 100 વર્ષ પૂરા થયા હોય અને માં જગદંબાની જે જન્મભૂમિ આ મઢડા મુકામે લાખો ભાવિકો જ્યારે અહીંયા ઉમટી પડ્યા છે, ત્યારે એમને શુભેચ્છા આપવા માટે, શુભેચ્છા સંદેશો આપવા માટે નરેન્દ્રભાઈ પણ એમની શુભેચ્છા સંદેશો આજની તારીખે આપવાનો છે. આજે સોનલ બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં લોકો અહીંયા એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને વ્યક્ત કરી રહ્યા છે અને લોકો અહીંયા સ્વયંભૂ પધારી રહ્યા છે.